મહેન્દ્રગીરી બાપુ ને એક વખત જોરદાર તાળીઓ છે, વધારો ભજન નું માણા છે. સમય નહીં લો હું આખા પ્રોગ્રામ ની અંદર એડવર્ટાઇઝ ની જેમ આવું, તમારી મેચ નહીં બગાડું. એટલે બધા એમ બે ચાર જણા આવો ને થોડોક લઈ જાઓ, એટલે બબ્બે બબ્બે નોટલીઓમાં ભલે ની ઘેર પડે, હવે આ વાપરવાના જ છે. એટલે મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી ભીમનાથ મહાદેવ. મારા વહાલા સ્વજનોને વિનંતી કરું, બે હાથ જોડું કે જય બોલાવવાનું થાય એટલે પ્રેમથી દિલથી જય બોલાવો, કાંઈ વાંધો નથી આમાં, આમાં કંઈ ડીઝલ નથી બળતું. અને જય બોલાવવામાં જે કંઈ પાપ લાગે હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, કરજીભાઈની અમારી પેઢી ઉપર લઈ લેવું, પણ એક જય બોલાવો બેઠા બેઠા હું વાંધો આવે મારો બાપુ. આ જય બોલાવવાનું કારણ એટલા માટે કે હાજરી પુરાઈ થયા. આ કૌશિકભાઈ અને દેવરાજા ગામે આવડું મોટું સુંદર મજાનું આયોજન કર્યું હોય, સહજ રીતે સાથ તો બધા આપ્યો છે, તન મન ધન થી બધી રીતે, પણ હવે જય બોલાવો મેં જોરદાર સાથ આપો એટલે આખો પ્રોગ્રામ નિર્વિઘ્ને પતે. અને બીજું આખા પ્રોગ્રામ ની અંદર મહેરબાની કરી દિલથી પ્રેમથી સહ વિનય સાથે આમ અદબ વાળી ન બેઠા હું કામ, કેમ કે તમે જેમ બેઠા ને એમ અમે બેઠા, પથુમ જેમ હાજર થઈ જાઓ તો આખો પ્રોગ્રામ ફેલ જાય. આ મોજ નો પ્રોગ્રામ છે, આનંદ નો પ્રોગ્રામ છે, લોકાર્પણ નો પ્રોગ્રામ છે, એટલે દિલથી બે હાથ જોડે વિનંતી, હાથ ઊંચા કરીને સુંદર મજાની ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી ભીમનાથ મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી, રામચંદ્ર ભગવાન કી, દ્વારકાધીશ કી, પ્રભના પીર કી, દાન મહારાજ. આજનું આયોજન માનો તા મહેમાનો અહીંયા દેવરાજિયાના ગામમાં પ્રગનું પાવન કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય, કથા વક્તા શ્રી પરમ પૂજ્ય નરેશ દાદા એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણું પ્રગણાનું ગૌરવ કહી શકાય. અને સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જો તાળીઓ વધાવવાનું કારણ હું એ બીજું કહી દઉં, તાળીઓ પાડવાનું કારણ કે 80 કિલોનું શરીર હોય અહીંયા પણ મન ન હોય, એટલે તાળીઓ પાડવાનું કારણ હું આપણી ઉપસ્થિતિ, આપણી હાજરી અહીંયા હાજરી વર્તાય છે. અને બીજું કે તમારા તાળીઓનો નાદ છે એ અમારા સુધી પહોંચે એ આશીર્વાદ સ્વરૂપે અમને મળે, કેમ કે અમે 800 કિલોમીટરના રસ્તા કાપીને આવ્યા હોય, હાવ પૈસા રળવા નથી જતા, થોડાક આશીર્વાદ રળવાઈ જાય, થોડીક કૃપા રળવાઈ જાય. કૃપા ક્યાં કામ આવે? 800 કિલોમીટરનો રસ્તો કાપીને જતા હોય
ઉજાગરો બમ્પ ઠેકાઈ જાય, એમાં તમને કહો હાઈવે ઉપર જતા હોય કદાચ ઘૂણનું આડું પડે, કૂતરું આડું પડે, રોસડું આડું પડે, ખીસાને લાખ રૂપિયા ડટો તું ઘા કરા દે ભાઈ આવે ધાવા કરે ત્યાં કૃપા કાયમ આવે એ એ એ એ આ લે બચી ગયા યા તાળીઓનો નાદ અમને આવ્યો હોય ને એટલે આ બચી જાય. એટલે જેને પણ આપણે વધાવવાનું કે મારો બાપુયો તાળીઓના નાદ સાથે એમને આશીર્વાદ આપવાના છે. એટલે શ્રી નારાયણભાઈ કાથડી આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને જોરદાર તાળીઓથી વધાવો. બીજું લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ કલાવ્યા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અર્જુનસિંહ ચૌહાણ મહેમદાબાદ ધારાસભ્ય એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સંજયભાઈ કોરડિયા જૂનાગઢ ધારાસભ્ય એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પધારો મહેમાન, પધારો, જય માતાજી. આવો હિતુભા ચૌહાણ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એસપી સાહેબ અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. સુરેશભાઈ ગોધાણી પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. મુકેશભાઈ સંગાણી તમારા પ્રિય છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પ્રદીપભાઈ ભાખર, રાજુભાઈ બધા આપણે વચ્ચે ઉપસ્થિત થયા હોય સમૂહમાં જોરદાર તાળીઓથી બધાને વધાવો. પણ હવે જાજી વાત નહીં કરતા, આપ જેમને આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, બેનશ્રી ઋષિબેન રાદડિયા દેશ દુનિયામાં જઈ અને ભાતીગણ સંસ્કૃતિના ગીતો ઉજળા કરી બતાવ્યા હોય એમને જોરદાર તાળીઓથી વધાવો. આવો બાપ, તમને જેવી મોજ આવે એવી મોજ લઈને આવે ઉર્વશબેન રાદડિયા.
ગોધરાજા ગામને આંગણે આમ તો મારું વતન ના મારું પરગણું છે, નજીકમાં સાંજ્યા વગેરે મારું વતન. અને મહેશગીરી બાપુ આ ગામનું ગૌરવ એકવાર એમને જોરદાર તાલીઓથી વધાવીએ. એક અલગ ઓળખ ઊભી કરી છે કૌશિકભાઈએ. અહીંયા બેઠા છીએ ને સારું લગાડવા માટે નહીં, પણ જેના નામ ઉપર અમે અમદાવાદ બેઠા બેઠા ગૌરવ લઈ શકીએ એવું આ વ્યક્તિત્વ છે. આ વધારો તાલીઓથી વધારો. ઘણા બધા અમારા મહાનુભાવની હાજરી, નાણ કાકા જનકભાઈ, અમારા પ્રદીપભાઈ, ચુની કાકા, અમારે વિનુ કાકા, સુરેશ કાકા, ઘણા બધા લોકોની હાજરી છે. અમારા ગૌતમભાઈ, ધ્રુવભાઈ, ભાઈ ઉમંગભાઈ, દાદા, બધા જૂના ચહેરાઓ આજે યાદ આવે છે. અને એવું સરસ મજાનું આજનું આ વાતાવરણ છે. મારા ડેર અંકલ બધાનું અહીંયાથી હાર્દિક સ્વાગત છે. પણ શરૂઆત અહીંયાથી હું ભીમનાથ મહાદેવની આરતીથી કરું છું. જે કાંઈ આપને મજા આવે, મારા સાહેબ બાજુલાથી પધાર્યા છે એમનું પણ સ્વાગત છે, ચંદુકાકા એમનું સ્વાગત છે. ત્યારે કેવા ભીમનાથ મહાદેવ છે સાહેબ! આમ તો કૌશિકભાઈ ઉપર ભગવાન સ્વામિનારાયણ ભગવાનની ખૂબ દયા છે, બધા વડીલોના આશીર્વાદ છે, સંતોની હાજરી છે. પણ અમારા ભાઈ ગઢડાથી પરેશ કાકા, કોના નામ લેવા, ધીમે ધીમે યાદ આવે, મારા મુકેશભાઈ, બધાની એ હાજરી છે. એટલે હું એક બેન તરીકે કૌશિકભાઈ માટે આજે ભીમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે આ માણસને સ્વસ્થ રાખજો, મસ્ત રાખજો અને આમને મોજમાં રાખજો. એટલા માટે કેવો આ દાદો છે, મનનો વિશ્વાસ છે, આંસુની પાસ છે, હે મનનો વિશ્વાસ છે, આંસુની પાસ છે, મનનો વિશ્વાસ છે, આંસુની પાસ છે, જાલરનો ઉડો જનકાર, જાલરનો ઉડો જનકાર, મોજીએ
હવે કઈક અલગ છે, કઈક અલગ એક અંદાજ છે દેવરાજાનો, ત્યાંથી નીકળો એટલે ખબર પડી જાય કે આ ગામ કઈક ખાસ છે. અને આમાં બધી જ ચેતનાઓ કામ કરતી હોય છે, સારા વ્યક્તિ એની સાથે જોડાયેલા લોકો, એટલે એકાદ કરી મને યાદ આવે. काशी अब सजने लगा है, वहां डमरू बजने लगा है. મને યાદી કરવાનું મન થાય, એક સુંદર મજાનું ગીત મેં બનાવ્યું છે અને આ ગીતની મારા ગામના લોકોની બહુ વર્ષોથી ઈચ્છા છે કે હું મારા ગામને લઈને કંઈ ગીત બનાવું. અને એવું જ આ દેવરાજિયા ગામ એટલે મને આજે ખાસ ગાવું છે. સ્પષ્ટ કરો અને
गाजे छे रंग भरू ना